गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे आजे धोरण नवमा प्रकरण पांच सजीवना पायानो एकम कोष एना आजे एमसीक्यूना प्रश्नोनी आपणे चर्चा करिए। तो सौ प्रथम प्रश्न छे कि सौ प्रथम कोषनी शोध कया वैज्ञानिके करेली छे। आपणे जुदा जुदा चार ऑप्शन आप्या छे, रॉबर्ट हुक, एंटोनी वॉन लिवन हिक, रॉबर्ट ब्राउन अने परकिंजे। तो विद्यार्थी मित्रों, आपणे घणा આગળના વર્ષોથી ભણતા આવ્યા છીએ કે રોબર્ટ કોષની શોધ જે છે, આ કોષની શોધ જે છે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કરેલી છે। બીજો પ્રશ્નની વાત કરીએ તો પ્રત્યેક જીવંત કોષ તેના પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે તેને શું કહેવાય? તો આપણી જોડે જુદા જુદા ચાર ઓપ્શન છે, એ બી સી અને ડી। તો સજીવંત કોષ તેના પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે તેને આપણે સજીવોની લાક્ષણિકતા તરીકે ઓળખીએ છીએ। तीजा प्रश्न की बात करिए तो कोष रस पटल की रचना में क्या पदार्थों आवेला होय छे? मैं अगाऊ पण टूंका प्रश्नों में चलाव्यु छे के प्रोटीन लिपिड्स ए बधा कोष रस पटल की रचना में आवेला छे, एना सिवायना बीजा कोई ऑप्शन आपणे सिलेक्ट करवाना नथी। आगळ वात विनिमय माटे अगत्यनी भूमिका कोष तेमज कोषना बाह्य पर्यावरण वच्चे उद्भवे छे, तो एमां आश्रुति छे, बीमां अंत आश्रुति छे, सीमा बहिराश्रुति छे, डीमां प्रसरण छे। तो प्रसरण जे छे ए वात विनिमय माटे अगत्यनी भूमिका कोष तेमज कोषना बाह्य पर्यावरण वच्चे उद्भव भजवे छे। पांचमा प्रश्ननी वात करिए तो पानीना अणुओनी गति प्रसरणना नियमो अनुसार पसंदगीमान प्रवेश अर्धप्रवेशशील पटल द्वारा थाय छे तेने शुं कहे छे? तो मैं आश्रुतिनी ज्यारे व्याख्या लखाई छे त्यारे कीधेलुं छे कि आश्रुति कोने कहेवाय? तो आ एक आश्रुतिनी व्याख्या छे, तेमां प्रसरण, अंतग्रहण अने आसुंता दाब ये आपणे सिलेक्ट करवानो नथी, एटले एना जवाबमां आवे छे आसुं। नेक्स्ट प्रश्ननी चर्चा करिए, जो कोषमां पाणीनुं माध्यम बहारना द्रावण करता वधु सांद्र होय तो कोषमां कई प्रक्रिया द्वारा पाणी दाखल थशे? तो एमां आश्रुति, बीमां अंत आश्रुति, सीमा बहिराश्रुति अने डीमां प्रसरण। तो अंत आश्रुति द्वारा ए पाणी एनी अंदर दाखल थतुं जोवा मळशे। सातमा प्रश्ननी वात करिए तो जो कोषमां तेमज कोषना बहारना मध्यमां पानीनुं संकेन्द्रण समान होय त्यारे कोष रस पटलमांथी कई दिशामां पानीनुं वहन पामे छे? एक दिशामां, बंने दिशामां, एक पण दिशामां नहीं के बंने दिशाओमां नहीं? तो खास करीने बंने दिशाओमां पानीनुं वहन पामे छे। आगळना प्रश्ननी मित्र वात करूँ, कोषना माध्यम करता पानीनुं संकेन्द्रण बहारनी तरफ ओछू होय त्यारे કોષમાં પ્રવેશતા પાણી કરતાં કોષની બહાર નીકળતા પાણીનું પ્રમાણ વધુ હોય તો કોષ કઈ પરિસ્થિતિમાં જોવા મળે છે? તો આપણે જાણીએ છીએ કે કોષ ફૂલે છે, કોષ ફાટી જાય છે, કોષ ચીમળી જાય છે કે કોષની સ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી। તો જ્યારે આવું પાણીનું પ્રમાણ વધુ હોય તો કોષ એ ચીમળી જાય છે, એ આપણો એમનો જવાબ યોગ્ય અને સચોટ છે। આશ્રુતિ દ્વારા પાણી કોષમાં દાખલ થાય તે દ્રાવણને શું કહે છે? સમદ્ર સાંદ્ર દ્રાવણ, અધિસાંદ્ર દ્રાવણ, અધોસાંદ્ર દ્રાવણ કે એ અને બી બંને, એટલે સમસાંદ્ર અને અધિસાંદ્ર। તો ખાસ કરી એનો જવાબ જે છે અધોસાંદ્ર દ્રાવણ તરીકે આપણે એને ઓળખીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ કોષમાં બંધારણીય મજબૂતાઈ આપતા કયા પદાર્થોની બનેલી છે? એટલે કે વનસ્પતિ કોષમાં બંધારણીય મજબૂતી આપતો આ પદાર્થો કયા છે? તો ખાસ કરીને ફંગસ, સેલ્યુલોઝ, પેક્ટિન, સેલ્યુલોઝ કે એ અને બી બંને। તો સેલ્યુલોઝ જે છે એ મજબૂતી આપતા પદાર્થનું બનેલું છે, તો જવાબમાં આપણે સેલ્યુલોઝ સિલેક્ટ કરવાનું। આપણે 1-10 પ્રશ્નોની એમસીક્યુની ચર્ચા કરી દીધી, 10-10 પ્રશ્નો બરાબર ધ્યાનથી જોતા જવાનું, એક પછી એક વાંચતા જવાનું, એક જવાબ સિલેક્ટ કરતા જવાનું। 11મા પ્રશ્નની વાત કરું છું, કોષ કેન્દ્રની બહારની બાજુએ આવેલ દ્વિસ્તરીય આવરણને શું કહે છે? તો કે શું કહેવામાં આવે છે? તો કે કોષરસ પટલ કહેવામાં આવે, પસંદગીમાન પટલ કહેવામાં આવે, કોષ કેન્દ્ર પટલ કહેવામાં આવે કે એ અને બી બંને કહેવામાં આવે? તો કોષ કેન્દ્ર પટલ, આ રીતે બીજો પ્રશ્ન પણ પૂછવામાં ઓપ્શન છે, પણ કે કોષ કેન્દ્ર પટલ કોને કહેવાય? તો કોષ કેન્દ્રની બહારની બાજુએ આવેલા દ્વિસ્તરીય આવરણને શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્ર પટલ। નેક્સ્ટ મુદ્દાની વાત કરીએ, કોષ કેન્દ્રમાં આવેલા રંગસૂત્રો શેના બનેલા છે? ચાર ઓપ્શન આપ્યા છે, એ બી સી અને ડી। તો ખાસ કરીને ડીએનએ અને પ્રોટીન, કોષ કેન્દ્ર આવેલા રંગસૂત્રો એ ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે। બેક્ટેરિયા જેવા પ્રોકોરિયોટા સમૂહની કોષોના મધ્યમાં આવેલા ન્યુક્લિક એસિડને શું કહે છે? તો આને ન્યુક્લિઓઇડ કહેવાય, શું કહેવાય? ન્યુક્લિઓ, ચાર ઓપ્શન આપ્યા છે, ન્યુક્લિઓટાઇડ, ન્યુક્લિઓઇડ, ડીએનએ બી બંને અને આરએનએ।
तेनो जवाब छे न्यूक्लियोइड। हवे प्राणी कोषमां कोष केन्द्र न धरावतुं होय एने नाम आपीए तो एमां चार ऑप्शन छे मरघीनींડું, श्वेतकण, मानव रक्तकण कां तो चेताकोष। तो मानवनो रक्तकण जे छे ए कोष केन्द्र न धरावता प्राणी कोषनुं नाम छे। नेक्स्ट मुद्दानी वात करीए तो प्राणी कोष करता वनस्पति कोषमां शुं वधु वखत सखत होय छे तो के खास करीने वनस्पति कोषमां कोष दीवाल ए प्राणी कोष करता सखत होय छे એટલે કોષ દિવાલ જવાબ લખવાનો, બીજા કોઈ ઓપ્શન સ્વીકારવાના નહીં। મૂળ રૂમ કઈ પ્રક્રિયા દ્વારા પાણીનું શોષણ કરે છે? એ પ્રસરણ, બી આકૃતિ, સી રસ સંકોચન, ને ડી રસની સંકોચન। તો મૂળ રૂમ દ્વારા આકૃતિની પ્રક્રિયા દ્વારા પાણીનું શું કરે છે? શોષણ કરે છે। પટલવિહીન અંગિકાઓ ગેરહાજર હોય તેવા અને માત્ર ન્યુક્લિક એસિડના બનેલા રંગસૂત્ર ધરાવતા કોષોવાળા સમૂહને આપણે શું કહીએ છીએ? તો ચાર ઓપ્શન આપ્યા છે, વનસ્પતિ કોષ, પ્રાણી કોષ, પ્રોકેરીયોટા સમૂહના કોષો અને યુકેરીયોટા સમૂહના કોષો। તો જવાબ આપણે પ્રોકેરીયોટા સમૂહના કોષો જે છે એ જવાબ તરીકે લખવાનું। કોષમાં પ્રોટીન કઈ જગ્યાએ ઉત્પન્ન થાય છે? તો આપણે સૌ જાણીએ છીએ વિદ્યામિત્રો, આ જવાબમાં વારંવાર આવી ગયો છે કે કોષમાં પ્રોટીન જે છે એ રિબોઝોમ્સમાં ઉત્પન્ન થાય છે। કોષરસના પ્રોટીનમાં કોષરસ પટલના જૈવ સંશ્લેષણમાં મહત્વનો ભાગ ભજવતી અંગિકા કઈ છે? તો એ લાઇસોજોમ, બી ગોલગી પ્રસાધન, સી અંતઃકોષરજ્ય, અને ડી રિબોઝોમ। તો જૈવ સંશ્લેષણમાં મહત્વનો ભાગ ભજવતી અંગિકા જે હોય તો એ અંતઃકોષરજ્ય છે। નંબર નેક્સ્ટ, ગોલગી પ્રસાધનમાં આવેલી પુટિકાઓને શું કહે છે? તો સિસ્ટરની, પટલતંત્ર, પસંદગી પટલ, એ અને બી, એટલે કે સિસ્ટરની ને પટલતંત્ર। તો માત્ર એ જવાબ એ આનો સાચો જવાબ છે તો કે ગોલગી પ્રસાદમાં આવેલી પુટિકાઓને આપણે સિસ્ટરની તરીકે ઓળખીએ। તો વિદ્યાર્થી મિત્રો, 20 જેટલા એમસીક્યુ આપણે તમને ચલાવ્યા, હવે આપણે બીજા સાથે કેટલા એમસીક્યુ ચલાવવાના છે। પૃષ્ઠવંશી એટલે હાડકાવાળા પૃષ્ઠવંશી પ્રાણીઓમાં આકૃતિની વિષારી દ્રવ્યો અને દવાઓનો બિન વિષારી દ્રવ્યોમાં રૂપાંતર કરતી અંગિકા કઈ છે? તો લીસી અંતઃકોષરજ્યાળ, ગોલગી પ્રસાદન, રિબોઝોમ્સ કે કણાભસૂત્રો। તો ખાસ કરીને લખવાનું લીસી અંતઃકોષરજ્ય। કોષની અંગિકાઓ પૈકી કઈ અંગિકાઓનું નિપજોનું પેકિંગમાં સંગ્રહ અને રૂપાંતરણ કરવાનું કાર્ય થાય છે? એ અંતઃકોષરજ્યાળ, બી રિબોઝોમ્સ, સી ગોલગી પ્રસાદન, અને ડી રંજક કણો। તો સી જે છે એ ગોલગી પ્રસાદન જે છે એનું રૂપાંતરણ કાર્ય થાય છે। નેક્સ્ટ મુદ્દાની વાત કરીએ, સજીવના પૂર્ણ કોષને સ્વચ્છ રાખવાનું કાર્ય કોષની કઈ અંગિકા કરે છે? તો લાઇસોઝોમ જે છે સજીવના પૂર્ણ કોષને સ્વચ્છ રાખવાનું એ કોષની લાઇસોઝોમ નામની અંગિકા કાર્ય કરે છે। કણાભસૂત્રનું અંત આવરણ શા માટે ઘડીઓવાળું છે? તો એનું કારણ છે તો કે તેનો સપાટીનો જે વિસ્તાર જે છે એ વધારે છે માટે કણાભસૂત્રનું અંત આવરણ એ ઘડીઓવાળું છે। રંધ્ર ખુલવાની અને બંધ થવાની ક્રિયા કઈ પ્રક્રિયા દ્વારા થાય છે? એમાં ચાર ઓપ્શન આપ્યા છે, સૂર્યપ્રકાશ, આકૃતિ, રસ સંકોચન અને રસ નિસંકોચન। તો આ જે રંગ ખુલવાની અને રંધ્ર જે છે એ ખુલવાની અને રંધ્ર બંધ થવાની પ્રક્રિયા એ આકૃતિ દ્વારા જોવા મળે છે। હવે આપણે એક મેં તમને પ્રશ્ન લખાવ્યો હતો કે કણાભસૂત્રને કોષનું શક્તિઘર કહેવાય, હરિત કણોને કોષનું શું કહેવામાં આવે છે? રસોડું કહેવાય। એમ એ કોષનું શક્તિઘર એટલે કે ઉર્જા ચરણ ક્યાં ઉત્પન્ન થાય છે? તો આપણી જોડે ચાર ઓપ્શન છે, રિબોઝોમ્સ, ગોલગી પ્રસાદન, અંતઃકોષરજ્ય અને કણાભસૂત્ર। તો કણાભસૂત્ર જે છે કોષનું શું છે? શક્તિઘર કહેવામાં આવે છે। નેક્સ્ટ મુદ્દાની વાત કરીએ તો હરિત દ્રવ્ય ધરાવતા હરિત કણને શું કહે છે? તો હરિત દ્રવ્ય એટલે લીલું દ્રવ્ય ધરાવે એવા હરિત કણને આપણે રંગકણ કહેવાય, સવિતકણ કહેવાય, રંગીન કણ કહેવાય કે રક્તકણ કહેવાય। તો હરિત દ્રવ્ય ધરાવતા હરિત કણને આપણે શું કહીએ છીએ? રંગકણ તરીકે ઓળખીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, 27 જેટલા સવાલો થયા ટૂંકા પ્રશ્નો। હવે એક 28મો સવાલ, પોતાનું સ્વતંત્ર ડીએનએ ધરાવતી અંગિકાઓના નામ આપો। ચાર આપણને ઓપ્શન છે, એક હરિતકણ અને રિબોઝોમ્સ, બી કણાભસૂત્ર અને ગોલગી પ્રસાદન, સી કણાભસૂત્ર અને હરિતકણ, ડી સિસ્ટરની અને રંજકકણો। હરિતકણોને આપણે રંજકકણો કહીએ છીએ, આપણને ખબર હોવી જોઈએ। તો પોતાનું સ્વતંત્ર ડીએનએ ધરાવતી અંગિકાઓ હોય તો એ જે છે કણાભસૂત્ર અને હરિતકણ। વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 5ની અંદર સજીવના પાયાના એકમ અને કોષ એની અંદર આવતા જેટલા ટૂંકા પ્રશ્નો છે અગત્યના એ બધા પ્રશ્નોની આપણે ચર્ચા કરી દીધી છે।
विद्यार्थी मित्रों आ प्रश्नों घरे जईने वाँचवाना, वारंवार पुनरावर्तन करवानुं, एकना एक प्रश्न बे त्रण वक्त वाँचवा तो आपणे ऑटोमेटिक मगजमां याद रही जशे। विद्यार्थी मित्रों आपणे ज्यारे ज्यारे परीक्षा लेवाय त्यारे आवा नाना नाना प्रश्नोनी चर्चा करीए छीए, એટલે નાના નાના પ્રશ્નો ચર્ચા કરો, તેની સાથે થોડા થોડા એક બે માર્કના ટૂંકા પ્રશ્નો, ખલાખોટા, જોડકા આ બધી અંદરથી આપણને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। એટલે બને ત્યાં સુધી નાના નાના પ્રશ્નો કરો, એટલે જોડી જોડી જોડે જોડકા આવી જાય, ખાલી જગ્યાઓ આવી જાય, ખલાખોટા આવી જાય, બધી વસ્તુનો જવાબ આપણને એની અંદરથી મળે છે। એટલે ખાસ આજે પ્રશ્ન કરો એટલે તમારે બહુ ધ્યાન રાખીને વિદ્યાર્થી મિત્રો કરતા રહેવાનું। ઓકે, થેન્ક્સ। નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું।